તાજેતરમાં ગામડાઓમાં આવેલા સ્મશાનમાંથી લોખંડની પાઇપો તથા એંગલો વગેરેની ચોરી થવાના બનાવો વધી રહ્યા હોય પોલીસની બાજ નજરમાં બે ઇસમો ઝડપાઈ જતા તેઓએ સ્મશાનોમાં ચાર ચોરીઓ કરી હોવાનું કબૂલ્યું હતું. હિંમતનગર તાલુકાના કેટલાક સ્મશાનોમાંથી લોખંડની પાઇપો એંગલો જેવો સામાન ચોરાઈ જવાની ફરિયાદો ઉઠવા પામી હતી, જે અંતર્ગત દેસાસણના સરપંચે પણ તારીખ 26/8/2012 રોજ ગામના સ્મશાનમાંથી લોખંડની પાઇપો એંગલો વગેરે ચોરાઈ ગઈ હોવાની ફરિયાદ ગાંભોઈ પોલીસ સ્ટેશને કરી હતી. તે દરમિયાન ગાંભોઈ પીએસઆઈ એએલ આચાર્ય સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે રિક્ષામાં પસાર થતા ત્રણ ઇસમો પોલીસને જોઈ રિક્ષા મૂકી ભાગ્યા હતા, જેથી પોલીસે તેઓનો પીછો કરતા બે ઇસમો હિંમતનગરના રહેવાસી અસ્પાક જાકીર હુસેન શેખ તથા ફરીદ મહંમદ મિયા શેખ ઝડપાઈ ગયા હતા. તેઓની પૂછપરછ કરતા ચાર ચોરીઓ કબૂલી હતી અને લોખંડ ભંગારવાળાને ત્યાં વેચ્યું હોવાનું જણાવ્યું હતું. આ અંગે પીએસઆઈ શ્રી આચાર્યએ જણાવ્યું કે ગઈ તારીખ 26ના રોજ દેસાસણ ગામના સરપંચે ફરિયાદ જાહેર કરી અને આ કામે એમના સ્મશાન ઘાટમાં લોખંડના ભીડની જે સગડીઓ હોય છે, જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, એની ચોરી થયેલાની જાહેરાત કરી. એ જ રાત્રે અમારા નાઇટ રાઉન્ડ દરમિયાન એક રિક્ષામાં રિક્ષાને રોકેલી, શંકાસ્પદ લાગેલી અમોને, એમાંથી ત્રણ ઇસમો ભાગેલા એટલે અમે રિક્ષા અને લોખંડનો જે મુદ્દામાલ કબજે કરેલો, દિવસ દરમિયાન ચોરીની ફરિયાદ આવી, રિક્ષા નંબરના આધારે માલિકની તપાસ કરી, એમાં હિંમતનગરના અસફાક જાકીર હુસેન શેખ અને ફરીદ મોહમ્મદ મિયા શેખ આ બે ઇસમો પકડાઈ ગયા છે. એમને ચારેક જીવી આવી સ્મશાન ઘાટમાં ચોરીઓ કરેલી કબૂલાત કર્યા છે, તપાસ ચાલુ છે. આ સિવાય એમાં એક બે ઇસમો જે સંડોવાયેલા છે એની પણ અમારે તપાસ ચાલુ છે. આમ ચોર વૃત્તિ ધરાવતા ઇસમો નિર્જન સ્થળે આવેલા સ્મશાનને પણ છોડતા નથી, ત્યારે સ્મશાનની રખેવારી કોણ કરશે તે પ્રશ્ન મોં ફાડીને ઊભો છે. ઝડપાયેલા ઇસમો પાસેથી વધુ માહિતી ઓકાવવા પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.